ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપ જાણો છો કે આપણે વ્યાપારી બેંકના કાર્યો વિશેની ચર્ચા છે એ કરી રહ્યા છીએ. શરૂઆતમાં પણ આપણે જોયું કે એમના કાર્યો છે એમનો વ્યાપ ઘણો મોટો છે, અને એ વ્યાપ એ સંદર્ભે છે કે જેથી પ્રજાને સારી ફેસિલિટી છે એ મળે, અને સાથે સાથે બેન્કિંગ વ્યવસાય છે એ પણ વધુ સારી રીતે વિકાસ પામે એ એમનો હેતુ છે એ રહેલો છે. એટલે મિત્રો, આપણે એ જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં જે કંઈ ચર્ચાઓ કરી એમાં આપણે એ જોયું કે વ્યાપારી બેંકના કાર્યોને બે વિભાગમાં ડિફાઈન કર્યા, પ્રણાલિકાગત, બિન પ્રણાલિકાગત. પ્રણાલિકાગતની આપણી ચર્ચા છે એ ચાલુ છે, અને એના પણ આપણે બે વિભાગ છે એ પાડ્યા છે, પ્રણાલિકાગત મુખ્ય કાર્યો અને પ્રણાલિકાગત ગૌણ કાર્યો. મુખ્ય કાર્યો આપણે એને કહીએ છીએ કે જેની અંદર બેંક છે એ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે અને પોતાના કામગીરીનો વ્યાપ વધારવા માટે જે બેઝિક પાયાના કાર્યો કરે છે એને આપણે મુખ્ય કાર્યો તરીકે ઓળખીએ છીએ. આ કાર્યોમાં ત્રણ મુખ્ય કાર્યો: થાપણ સ્વીકારવાનું, ધિરાણ આપવાનું અને સાક્ષરજનનું કાર્ય. થાપણોમાં આપણે જોયું કે ત્રણ પ્રકારની થાપણો છે એ સ્વીકારે છે: મુદતી થાપણો, બચત થાપણો અને ચાલુ થાપણો. મુદતી થાપણો, ધેટ ઇઝ ફિક્સ ડિપોઝિટ, કે જેની ચર્ચા આપણે કરી ચૂક્યા. બચત થાપણો એ સમાજના આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના લોકોની બચતને એન્કરેજ કરવા માટે જે આપવામાં આવે છે એને આપણે એ બચત થાપણો કહીએ છીએ. એના હેડ હેઠળ ત્રણ પ્રકારની થાપણો છે સ્વીકારે છે: રિકરિંગ ડિપોઝિટ, માસિક આવક યોજના અને માઇનર સેવિંગ્સ સ્કીમ, રાધર ડિપોઝિટ. તો રિકરિંગનું ખાતું છે, મુદતી થાપણ જેવું છે. જે લોકોને દર મહિને આવકની જરૂરિયાત હોય એ માસિક આવક યોજના છે એ ખાતું ખોલાવી અને પોતાની આવક મેળવી અને જે કાંઈ એમના નાણાકીય વ્યવહારો હોય એ કરે છે. અને માઇનર્સ સેવિંગ્સ સ્કીમ એ સગીર વયની વ્યક્તિ માટેની યોજના છે, એના વિશેની આપણે ડિટેલ ચર્ચા કરી. અને એક મેં તમને નાનકડું સૂચન પણ કર્યું કે આપ પણ ભવિષ્યની અંદર આપના નાના ભાઈ બહેન હોય કે ભાવિ સંતાનો હોય તો એમના માટે તમે આવું ખાતું ખોલાવો, એમના ફર્ધર એજ્યુકેશન માટે, એમને અબ્રોડ મોકલવા માટે, લગ્ન જેવા પ્રસંગના ખર્ચ કાઢવા માટે ઉપયોગી થાય. અને ત્રીજું ખાતું ચાલુ થાપણોનું ખાતું છે. આ ખાતું મિત્રો એવા પ્રકારનું છે કે જેની અંદર એ વેપારીઓ, કોર્પોરેશનો અને પેઢીઓએ દિવસ દરમિયાન જે મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો કરવાના હોય એમના માટેનું આ ખાતું છે. એને સક્રિય ખાતા તરીકે, અલ્પકાલીન થાપણના ખાતા તરીકે ઓળખીએ છીએ. અને બેંકના કામકાજનો મોટા ભાગનો સમય છે એ ચાલુ થાપણોને લાગતો હોય છે. તમે ક્યારેક બેંકમાં જતા હો તો જોયું હશે, મેં અનેક વખત જોયું છે કે કોઈ એક વ્યક્તિ જે આવે મોટો પોર્ટફોલિયો કે મોટો થેલો લઈને આવે અને એની અંદર જુદા જુદા ડિનોમિનેશનના, એટલે જુદા જુદા મૂલ્યની નોટોના થોકડાઓ વ્યવસ્થિત ગોઠવીને રબર બેન્ડ મારેલા હોય અને ડિપોઝિટ કરાવતા હોય કે કોઈને ચૂકવવાના હોય. એટલે ચાલુ થાપણો છે એ એવા પ્રકારનું ખાતું છે મિત્રો કે એમાં તમે ગમે તેટલી વખત નાણાકીય વ્યવહારો કરી શકો છો. બેન્કિંગના કામકાજના દિવસોમાં, બેન્કિંગના કામકાજના સમય દરમિયાન છે એ આપણે કરી શકીએ છીએ. અને ચાલુ થાપણોની અંદર વ્યાજ નથી આપવામાં આવતું, પણ ઓવરડ્રાફ્ટની સગવડ છે એની અંદર આપવામાં આવે, ધિરાણ છે આપવામાં આવે છે. આવી સવલતો છે એ કરંટ એકાઉન્ટની અંદર આપવામાં આવે છે. અને બીજું એનું જે કાર્ય છે એ છે ધિરાણ આપવાનું કાર્ય છે. તો આખરે બેંકે નાણાંનો વેપાર કરતી પેઢી છે, નાણાંનો વેપાર કરતી એક સંસ્થા છે, એટલે એ જે થાપણો સ્વીકારે છે એનો હેતુ મિત્રો એ છે કે એમાંથી એ વ્યાજી નાણાં આપે અને વ્યાજની એને આવક થાય, બેંકનો નફો. તો બહુ ઇનિશિયલ સ્ટેજમાં પણ મેં તમને કીધું હતું કે વ્યાજે નાણાં લે અને વ્યાજે નાણાં આપે. માત્ર વ્યાજે નાણાં લઈ અને વ્યાજે નાણાં આપવા એ સરાફી ધંધો જ નથી કરતી, પણ એ સિવાયની એ બીજી કામગીરી પણ કરે છે. પણ મેઇનલી એનું આ કામ છે, એની પાસે જે જુદા જુદા પ્રકારની થાપણો આવે છે એમાંથી એ ધિરાણ આપે. થાપણ ઉપર ઓછું વ્યાજ અને ધિરાણ ઉપર ઊંચું વ્યાજ, એટલે બે વ્યાજના દર વચ્ચેનો જે ડિફરન્સ છે એની આવકનું સાધન છે અથવા તો એનું પ્રોફિટ છે.
જેમ બચત થાપણોમાં આપણી પાસેથી રિકરિંગ ડિપોઝિટ સ્વીકારે, માસિક આવક યોજના અને માઇનર સેવિંગ્સ ડિપોઝિટની ઓફર કરે છે, એવી રીતે એ જુદા જુદા ધિરાણો આપે છે. એ સમયગાળાની દ્રષ્ટિએ પણ જુદા ધિરાણો આપે છે અને સાથે સાથે સ્વરૂપની દ્રષ્ટિએ પણ જુદા જુદા ધિરાણો છે એ આપે છે. સમય મર્યાદાની દ્રષ્ટિએ જે ધિરાણ આપે છે એ છે હાજર ધિરાણ, અલ્પકાલીન ધિરાણ, ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ. હાજર ધિરાણ 24 કલાક માટે આપે, વેપારીઓને દલાલોને એ આપે છે. હેતુ માત્ર એટલો જ છે કે 24 કલાક પણ જે નાણાં એની પાસે સ્પેર પડ્યા હોય એનો ઉપયોગ કરી અને એ વ્યાજની આવક છે એ મેળવવી. અને ટૂંકા ગાળામાં એ પરત આવી જાય છે એટલે એમાં રિસ્ક ફેક્ટર છે એ હોતો નથી અથવા તો નેગ્લિજિબલ હોય છે. અલ્પકાલીન ધિરાણ, મિત્રો અલ્પકાલીન ધિરાણનો સમયગાળો છે એ 14 દિવસનો છે. સ્વાભાવિક રીતે જેમ જેમ ધિરાણનો સમયગાળો ઊંચો જાય એમ વ્યાજનો દર ઊંચો જાય, એટલે હાજર ધિરાણ કરતાં અલ્પકાલીન ધિરાણનો વ્યાજનો દર ઊંચો છે. અને આ ધિરાણ છે એ મિત્રો નાણાં બજારમાં, શેર બજારમાં વપરાય છે, જોઈએ છે, માગે છે અને અપાય છે. વ્યાપારી બેન્કોનું સાચું કાર્યક્ષેત્ર છે એ ટૂંકા ગાળાના ધિરાણનું છે, કે જે વિનિમયપત્રો વટાવીને અપાતું ધિરાણ છે. વિનિમયપત્રો શેમાંથી ઉદ્ભવે? તો કે ખરીદ વેચાણની પ્રક્રિયામાંથી. એક પક્ષ ખરીદનાર, એક પક્ષ વેચનાર. જ્યારે ખરીદનાર વ્યક્તિ પાસે નાણાં છે એ ચૂકવવાના એટ ધ સેમ ટાઈમના હોય ત્યારે વેચનાર વ્યક્તિ ખરીદનારના નામે એક પ્રિસ્ક્રાઇબ્ડ જે ફોર્મ હોય છે ભરીને મોકલે છે કે તમારે આ નાણાં આ સમયે આ વ્યક્તિને, મને અથવા તો એ જે સૂચવે એ વ્યક્તિને આપવાના છે એવી મતલબનું લખાણ કરે, ખરીદનાર વ્યક્તિ છે એના ઉપર સાઇન કરે અને વેચનારને પરત મોકલે. આ વિનિમય પત્રની મર્યાદા 90 દિવસની હોય છે, પણ 90 દિવસ સુધી તો ખરીદનાર વ્યક્તિ પાસેથી એ નાણાં માગી શકતો નથી. તો હવે વેચનારને નાણાંની જરૂર હોય તો બેંકની અંદર આ વિનિમય પત્ર રજૂ કરે, બેંક છે એ વટાવ કાપે અને બાકીનું ધિરાણ છે, નાણાં છે એ આ વેચનાર વ્યક્તિને આપે, એ ટૂંકા ગાળાનું ધિરાણ છે. 1 વર્ષની સમય મર્યાદા સુધીના ધિરાણને ટૂંકા ગાળાનું ધિરાણ છે કહેવામાં આવે છે. અને આ પ્રકારનું ધિરાણ બેંકને વિનિમય પત્રો છે એ ટૂંકા ગાળાના ધિરાણનું ક્ષેત્ર પૂરું પાડે. મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ, 1 વર્ષથી 5 વર્ષના સમયગાળા માટેનું ધિરાણ એ મધ્યમ ગાળાનું ધિરાણ, અને 5 વર્ષ કરતાં વધુ સમયગાળાનું ધિરાણ એ લાંબા ગાળાનું ધિરાણ છે એ હોય છે. આ બંને ધિરાણની સમય મર્યાદા વિશેષ છે, લાંબી છે એટલે તારણ લઈને મોટે ભાગે આપવામાં આવે. બેંક છે એ એને એનાથી નુકસાન ન જાય, એને એનું તારણ છે એનું ધિરાણ છે જોખમાં એને પરત આવે એ બાબતનું બરાબર કાળજી રાખી અને આ ધિરાણ છે આપવામાં આવે છે. એની રોકડતાનો જોખમાય, એની તરલતાનો જોખમાય, એનું પણ ધ્યાન લેવામાં આવે. એટલે અગેઇન આઈ એમ ટેલિંગ યુ કે હાજર ધિરાણ ટૂંકા ગાળાનો એટલે વ્યાજનો દર નેગ્લિજિબલ, અલ્પકાલીન એના કરતાં વધુ એટલે એના ઉપરનો વ્યાજનો દર વધુ, ટૂંકા ગાળાનો એના કરતાં પણ સમયગાળા વધુ એટલે વ્યાજનો દર એનાથી પણ ઊંચો, મધ્યમ ગાળાનો એનાથી ઊંચો અને લાંબા ગાળાનો સૌથી વધુ ઊંચો. અહીંયા જો રિવર્સમાં જાય, થાપણમાં એવું બને કે જેમ સમયનો થાપણનો સમયગાળો લાંબો હોય એમ વધુ વ્યાજ અને જેમ ઓછો એમ ઓછો વ્યાજ. તો ધિરાણમાં જેમ ધિરાણ લેવાની સમય મર્યાદા ઓછી એમ વ્યાજનો દર ઓછો અને જેમ સમય મર્યાદા વધુ એમ વ્યાજનો દર છે એ ઊંચો છે. તો હવે મિત્રો ધિરાણના સ્વરૂપો, એમાંનું એક છે કેશ ક્રેડિટ, બીજું છે ઓવરડ્રાફ્ટ અને ત્રીજું છે લોન. કેશ ક્રેડિટ થોડીક ચર્ચા આપણે જે કરી કે કેશ ક્રેડિટ શું છે, કે જેને સીસી અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે. હવે મારે સીસી અકાઉન્ટની જરૂર ન પડે, પણ જે વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એ આવી કેશ ક્રેડિટ છે એ બેંક પાસેથી મેળવતા હોય છે. કેશ ક્રેડિટ છે શું? તમે કદાચ સીસી નામ છે એ સાંભળ્યું હોય, પણ આજે કે આવતીકાલે તમે ધંધામાં હો કે આવવાના હો તો આ ઉપયોગી જાણકારી છે એ આપણને આપે છે કે કેશ ક્રેડિટમાં મિત્રો હંમેશા એવું બને કે બેંક અને ગ્રાહક વચ્ચે
એ જે ટર્મ્સ અને કન્ડિશન્સ નક્કી થઈ હોય કે કેટલા સમય માટે અને કેટલી રકમ માટે આપવાની છે એ પ્રમાણે આપવામાં આવે. એમનામ નથી આપવામાં આવતી, તારણ લઈને આપવામાં આવે, બે કે તેથી વધુ જામીનદારોની બાંહેધરી ઉપર આપવામાં આવે. બેન્કો ઓલમોસ્ટ 70% જેટલો ધિરાણ છે એ કેશ ક્રેડિટના સ્વરૂપે આપવામાં આવે છે. આમાં બેન્કના નિયમ અનુસાર એવું છે કે એક અલગ કેશ ક્રેડિટ એકાઉન્ટ છે એ ખોલવામાં આવે. હવે આ એકાઉન્ટ જ્યારે ખોલે ત્યારે ગ્રાહકની કોઈ અગાઉની રકમ એમાં જમા હોવી જોઈએ નહીં. જે વ્યક્તિએ કેશ ક્રેડિટ મેળવી છે એ વ્યક્તિ પોતે જ્યારે જેટલા નાણાંની જરૂર પડે એટલી રકમનો ચેક લખી શકે કે એમાંથી ઉપાડ કરે, એમ બેંક આ ખાતામાં એના નામે છે એ ઉધારતો જાય. પણ બીજી એક જોગવાઈ એવી છે કે સીસી એકાઉન્ટમાં અગાઉની કોઈ રકમ ભલે જમા ન હોય પણ ખોલાવ્યા પછી તમે સીસીનો ઉપાડ કરો પછી જો આપણી પાસે કોઈ રકમ હાજર પડે તો ચોક્કસ આપણે એમાં એ જમા કરાવી શકીએ અને આપણી સીસીની જવાબદારી ઓછી કરી શકીએ. માની લો કે આપણને 5 લાખની કેશ ક્રેડિટ મળી છે, 5માંથી મેં 2 લાખ વાપર્યા, ધંધામાં નફો થયો, આવક થઈ, 1 લાખ રૂપિયા સ્પેર પડે તો હું 1 લાખ રૂપિયા ગમે ત્યારે સીસી એકાઉન્ટમાં જમા કરાવી શકું છું અને એ જમા કરાવું તો મારી 2 લાખમાંથી 1 લાખની જવાબદારી છે એ ઓછી થઈ જાય છે. એટલે એ આમાં સવલત છે એ આપવામાં આવે છે. કેશ ક્રેડિટના ખાતાની કેટલીક વિશેષતાઓ છે. પહેલી વિશેષતા કહી તો કે ખાતું ખોલાવ્યા પછી એમાં અગાઉની કોઈ રકમ જમા ન હોવી જોઈએ અને તમારી પાસે રકમ સ્પેર પડે તો તમે એમાં જમા કરાવી શકો છો. બીજી વાત એ છે કે આ વેપારીઓને પેઢીઓને આપવામાં આવે છે નક્કી કરેલી ટર્મ્સ કન્ડિશન પ્રમાણે. સૌથી સારી બાબત એ છે કે સીસી ભલે તમારી જેટલી રકમની મંજૂર થઈ હોય પણ તમે જેટલી રકમનો અને જેટલા સમયગાળા માટે એનો ઉપયોગ કરો એટલી જ રકમ ઉપર એટલા જ સમયગાળા માટે વ્યાજ લેવામાં આવે છે. મેં તમને હમણાં એમ કીધું કે 5 લાખની સીસી છે એ મેળવી અને મેં 5 વર્ષ માટે લીધી અને એમાંથી 2 લાખનો જ ઉપયોગ કર્યો, 1 વર્ષ માટે જ ઉપયોગ કર્યો તો મારે 5 લાખ ઉપર 5 વર્ષનું વ્યાજ નથી આપવાનું, 2 લાખ ઉપર 1 વર્ષનું જ વ્યાજ આપવાનું છે. એટલે એ ખૂબ સારી ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને બીજી બાબત એ છે કે એમાં તારણ મૂકવું તો ફરજિયાત છે, એટલે આપણે જે તારણ મૂક્યું હોય એ બદલી શકવાની સવલત બેંક આપે છે. તમે મકાન મૂક્યું હોય તો તમે મકાન છોડાવીને બીજી કોઈ એસેટ મૂકી શકો, બીજી કોઈ એસેટ હોય તો એના બદલે તમે એ છોડાવીને બીજી એસેટ્સ મૂકી શકો છો. એટલે એક વખત જે તમે તારણ મૂક્યું એ કાયમી બની જાય એવું નથી, તમારા સમય સંજોગો પ્રમાણે તમારે એ તારણને છોડાવવાની જરૂર પડે તો તમે એને છોડાવી શકો છો. ધિરાણનું બીજું સ્વરૂપ છે જે આજનો આપણો નવો મુદ્દો છે કે ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટને ગુજરાતીમાં અતિરિક્ત ઉપાડ કહેવામાં આવે. મિત્રો, કેટલીક બાબતોમાં આપણે વ્યવહારમાં બોલચાલની અંદર અંગ્રેજી શબ્દોથી ટેવાઈ ગયા હોય તો ઘણી વખત આપણને કોઈ અતિરિક્ત ઉપાડ કે તો ન સમજાય પણ ઓવરડ્રાફ્ટ કે તો કંઈક આપણને સમજાય એવું છે એ બધું. તો ઓવરડ્રાફ્ટ એ શું છે? ઓવરડ્રાફ્ટ અથવા અતિરિક્ત ઉપાડનો અર્થ એવો થાય કે કોઈ પણ ગ્રાહકના ખાતામાં જેટલી જમા બાકી હોય એના કરતાં અમુક ચોક્કસ મર્યાદામાં નિશ્ચિત સમયગાળા માટે રકમ ઉપાડવાની છૂટ આપવામાં આવે એને ઓવરડ્રાફ્ટ અથવા તો અતિરિક્ત ઉપાડ તરીકે ઓળખવામાં આવે. વાક્ય લાંબુ, એક એક શબ્દ સાંભળીએ તો થોડુંક સમજાય, વાક્ય પૂરું થાય તો ભૂલી જાય અને સમજાય નહીં એવું થાય. મિત્રો, બોલવામાં અને લખવામાં પરીક્ષામાં આપણે આવું લખવું પડે. પણ તમને સમજાવવા માટે હું એમ કહું કે મને બેંક ઓવરડ્રાફ્ટ આપે તો કેવી રીતે આપે? પણ મારા ખાતામાં 2 લાખ રૂપિયા જમા છે, મારે 5 લાખની જરૂર છે તો બેંક મને 6 મહિના સુધી
5 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડવાની છૂટ આપે કે એની સામે ચેક લખવાની છૂટ આપે તો મને એને 3 લાખનો ઓવરડ્રાફ્ટ આપો કહેવાય. કારણ કે ખાતામાં કેટલી રકમ જમા છે? 2 લાખ. મને કેટલી રકમ સુધીની છૂટ આપે છે? 5 લાખ. એટલે 3 લાખ સુધી મને એ છૂટ આપવામાં આવે છે, એટલે એને ઓવરડ્રાફ્ટ. પણ 6 મહિના સુધી જ આપે તો સમયગાળો પણ નિશ્ચિત અને રકમ પણ નિશ્ચિત. પછી હું 10 લાખ સુધી નથી ઉપાડ કરી શકતી અને 5 વર્ષ સુધી એ નથી કરી શકતી, એ આપણે ખ્યાલ રાખવાનું છે. સમયગાળો નિશ્ચિત, રકમ છે એ નિશ્ચિત, અને જેમાં બાકી હોય એના કરતાં વધુ ઉપાડની છૂટ આપવામાં આવે એને ઓવરડ્રાફ્ટ કહેવાય. આ ઓવરડ્રાફ્ટની સવલત પણ બેંક તારણ લઈને આપે છે, તારણ લીધા વગર આપતી નથી. અને બીજું કે ટૂંકા ગાળા માટે આપે છે, બહુ લાંબા ગાળા માટે ન આપે કે ભાઈ કાયમી ધોરણે આ તમે ઓવરડ્રાફ્ટ તમને આપવામાં આવે છે તો બધા લોકોને મજા આવી જાય કે આપણી પાસે પૈસા નહીં કાંઈ નહીં. બેંક કાયમ આપણને સગવડ આપે છે, કાયમ નથી આપતી, ટૂંકા ગાળા માટે આપે. અને રિમેમ્બર કે આ સવલત કરંટ એકાઉન્ટમાં જ આપવામાં આવે છે, ચાલુ ખાતા મારફતે જ બેંક આપણને ઓવરડ્રાફ્ટની સવલત છે એ પૂરી પાડે છે. ઓવરડ્રાફ્ટમાં પણ સરસ કેશ ક્રેડિટ જેવો જ નિયમ છે કે કેશ ક્રેડિટની અંદર આપણે જોયું કે જેટલી રકમ ઉપાડ કરો અને જેટલા સમય માટે કરો એટલી રકમ ઉપર અને એટલા સમય માટેનું જ વ્યાજ છે એ ભરવાનું થાય છે. એવી જ રીતે ઓવરડ્રાફ્ટમાં પણ તમે જેટલી રકમનો ઉપયોગ કરો જેટલા સમય માટે કરો એટલી રકમ ઉપર જ અને એટલા સમય માટેનું જ આપણે વ્યાજ છે એ ભરપાઈ કરવાનું હોય છે. પૂરેપૂરી રકમ માટેનું અને પૂરા સમયનું ભરપાઈ કરવાનું હોતું નથી. એટલે આ બે મોટે ભાગે વેપારીઓ અને કોર્પોરેશન કંપનીઓને એનો ઉપયોગ કરે છે. એટલે એમને ઘણી વખત આવી જરૂર પડતી હોય, ટૂંકા ગાળા માટે જરૂર પડતી હોય ત્યારે ક્યારેક મોટી રકમ ઉપાડે, ક્યારેક નાની ઉપાડે, પણ જેટલા સમય માટે ઉપાડે એટલા માટે એને વ્યાજ ભરવાનું હોય છે. એટલે એમના એમની સગવડ સાચવવા માટે આ બે સ્વરૂપો ખૂબ જ ઉપયોગી બને છે. એટલે ઓવરડ્રાફ્ટની અંદર પણ એવું છે. તો એનો અર્થ એવો થાય કે મને 3 લાખનો ઓવરડ્રાફ્ટ છે બેંકે આપ્યો, પણ મેં એમાંથી 1 લાખનો જ ઉપયોગ કર્યો અને 2 મહિના માટે કર્યો, તો મારે 1 લાખ ઉપર વ્યાજ ભરવાનું અને 2 મહિનાનું જ વ્યાજ છે ભરવાનું રહે છે, 3 લાખ ઉપર પૂરા સમયનું વ્યાજ ભરવાનું નથી. આઈ થિંક નાઉ ઇટ ઇઝ ક્લિયર ફોર યુ કે આ કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટના સ્વરૂપો કેવા છે. ખૂબ ઉપયોગી છે અને અનેક લોકો એનો વ્યવહારમાં ઉપયોગ કરતા પણ જોવા મળે છે. ત્રીજું સ્વરૂપ આપણે લઈએ છીએ લોન. લોન એટલે ધિરાણ. આમ તો આ બધા ધિરાણની જ વાત છે, પણ આ લોન છે એને જુદા સ્વરૂપનું ધિરાણ છે, એટલે એની ચર્ચા આપણે અલગ મુદ્દા તરીકે કરીએ છીએ. પહેલી વસ્તુ એ છે કે અહીંયા પણ એવું છે કે બેંક અને ગ્રાહક વચ્ચે લોનની રકમ નક્કી થાય. બેંકના જે કાયદા કાનૂનો મુજબ જે કંઈ પત્રકો કે જે કંઈ એ આપણી પાસે માગે તમે ફૂલફિલ કરો અને તમે જેટલી લોન માગી હોય એના માટે આપણે એલિજિબલ હોય તો બેંક એટલી લોન આપણને આપી દે છે, અને જો એટલી લોન માટે આપણે એલિજિબલ ન હોય તો બેંક એના નિયમ પ્રમાણે જેટલી લોન આપણને આપી શકતી હોય એટલી લોન આપે છે અને એ લોન લોન ધારકને મળે. આમાં પણ એવું છે કે લોનની અંદર એક સાથે પૂરેપૂરી રકમ સેન્ક્શન કરી દે તમને, અને પછી તમે એ લોન ઉપાડો કે નહીં, એ લોન વાપરો કે નહીં, તમારે નિયમિત સમયે વ્યાજ સાથે હપ્તા દ્વારા એ ચૂકવવાની હોય છે. જોગવાઈ એવી છે કે એક સાથે કે હપ્તા દ્વારા, પણ એક સાથે તો મોટાભાગે ચૂકવી જ ન શકાય એટલે હપ્તા દ્વારા લોકો ચૂકવે છે, પણ વ્યાજ સાથે ચૂકવવાનું. લોનની અંદર મિત્રો એક અલગ લોન એકાઉન્ટ ખુલાય છે, જેમ સીસી એકાઉન્ટ ખુલે એમાં આ એક તમારો લોન એકાઉન્ટ અલગ ખુલે. તમે હાઉસિંગ લોન લ્યો તો તમારી હાઉસ લોનનું એકાઉન્ટ ખુલે, તમે વ્હીકલની લોન લ્યો તો એનો એકાઉન્ટ ખુલે. તમને જેટલી રકમ એમાં મંજૂર થઈ હોય એ પૂરેપૂરી રકમ જે દિવસે તમને ફાળવવામાં આવે એ દિવસે તમારા ખાતામાં ચેક જમા થઈ જાય, તમને ચેક આપે તમારે જમા કરાવી દેવો. પછી એ જ દિવસથી માની લો કે આજનો દિવસ જ છે કે આજે 15/7/2021 ના રોજ આપણને બેંકે લોન છે આપી,
એટલે આજની તારીખથી જ માની લો કે 10 લાખની લોન આપી, 10 વર્ષના સમયગાળા માટે આપી, તો આજની તારીખથી 10 લાખ ઉપર 10 વર્ષના સમયગાળા માટે જેટલું વ્યાજ હોય એ આજથી ચડવાનું શરૂ થઈ જાય, પૂરેપૂરી રકમ ઉપર અને પૂરેપૂરા સમયગાળા માટે. લોનમાં એવી જોગવાઈ નથી, તમે ઉપાડો તોય ભલે, તમે ન ઉપાડો તોય ભલે, તમે વાપરો તો પણ ભલે, તમે ન વાપરો તો પણ ભલે, જે દિવસથી લોન સેન્કશન થાય એ દિવસથી આપણી જવાબદારી થઈ જાય છે કે લોનની પૂરેપૂરી રકમ ઉપર વ્યાજ સાથે આપણે પૂરા સમય માટે એની ભરપાઈ કરવા માટે આપણે બંધાયેલા છીએ. બીજી વાત એ છે કે એટલા માટે અહીંયા એવું છે કે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ કરતાં લોન ઉપરનો વ્યાજનો દર નીચો છે. હવે આની પાછળ સરસ મજાનું લોજિક છે અને ખૂબ સારી બાબત છે કે એવું શું કામ કે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટના વ્યાજના દર ઊંચા અને લોનનો નીચો. તો તમને જો યાદ હોય કે જે મેં અત્યારે પણ કીધું કે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટમાં બેંક કેવી સવલત આપે છે, તો કે તમે જો રકમનો ઉપાડ કરો તો જેટલી રકમનો ઉપાડ કરો એટલી રકમ ઉપર એટલા સમય પૂરતું જ વ્યાજ ભરવાનું છે, પૂરી રકમ ઉપર એ નહીં, પૂરા સમય માટે નહીં, એટલે વ્યાજનો દર ઊંચો. અને લોનમાં તો શું છે કે તમે વાપરો કે ન વાપરો, ઉપાડો કે ન ઉપાડો, પૂરેપૂરી રકમ ઉપર પૂરા સમયનું વ્યાજ આપણે ચૂકવવાનું થાય, એટલે કમ્પેરેટિવ કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટની તુલનાએ લોન ઉપરનો વ્યાજનો દર નીચો છે. અને બીજું એક કારણ પણ છે કે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટમાં વારંવાર ટ્રાન્ઝેક્શન થાય એટલે બેંકને આ બંને ખાતાઓનું સંચાલન ખર્ચ ઊંચું આવે છે. લોનમાં એવું નથી, લોનમાં તો 180 સેન્કશન્ડ પછી ગ્રાહક દર મહિને નિયમિત એના ફિક્સ હપ્તા છે એ ભરે છે. અને હવે તો ECS પણ થાય છે મિત્રો, કે આપણા ખાતામાંથી દર મહિને ઓટો ડેબિટ છે એ થઈ જાય અને તમારી લોન છે એ ભરપાઈ થઈ જાય. એટલે આમ કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ કરતાં લોનનું સ્વરૂપ એ સંદર્ભે જુદું છે કે અહીંયા એવું બને છે કે પૂરેપૂરી રકમ ગ્રાહકના ખાતામાં ઉધારી દેવામાં આવે, પૂરી રકમ ઉપર જે દિવસથી લોન મંજૂર થઈ હોય એ જ દિવસથી વ્યાજ સાથે આપણે એને ભરપાઈ છે એ કરવાની રહે છે. અને એટલે એનો વ્યાજનો દર છે એ ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ કરતાં ઓછો છે અને નિયમિત સમયે તમારે એ ભરવાની હોય છે. આ લોન એકાઉન્ટની આપણને પાસબુક પણ આપે, એમાં એન્ટ્રી પણ થાય કે તમે કઈ તારીખે કેટલી રકમ ભરે. એમાં પણ જોગવાઈ છે કે જો આપણી પાસે રકમ છે એ ખાજલ પડતી હોય, તમારો દર મહિને કોઈ પણ ધિરાણ તમે બેંક પાસેથી લીધું હોય તો એ ધિરાણનો માની લો કે દર મહિને તમારે 10,000નો હપ્તો હોય છે, તો તમે 10,000 તો દર મહિને એમાં નાખવા માટે બંધાયેલા છો જ, પણ જો તમારે 10 લાખ કરતાં વધારે રકમ ભરવી હોય તો છૂટ છે, તો તમે જેટલી રકમ વધારે ભરપાઈ કરો એટલે આપણી લોનની જરૂરિયાત છે, આઈ મીન જવાબદારી છે, ઓછી થતી જાય. એવું પણ બને કે તમે પહેલી તારીખે 10,000 નાખ્યા પછી તમારી પાસે નાના સ્પેર પડે તો તમે ફરી પાછા એમાં પૈસા છે નાખી શકો, અથવા તો બીજા મહિને તમે 10ના બદલે 20. પણ એવું નહીં કે એક મહિને તમે 20,000 રાખી દીધા તો બીજે મહિને તમે હપ્તો ન ભરો તો ચાલ, એ તમારે નિયમિત દર મહિને ભરવાનું રહે. કે પહેલું પ્રોવિઝન આપણે મિત્રો એ રાખવાનું કે જેટલો આપણો હપ્તો નક્કી થયો છે બેંક પાસેથી એ ભરવાની દર મહિને નિશ્ચિત તારીખ સુધીમાં તૈયારી રાખવાની, અને પછી આપણી પાસે નાણાં સ્પેર પડે તો તમે વધારાના નાખી શકો કે 10ના 15 નાખી શકો, પણ અગેઇન બીજા મહિને તો તમારે 10 નાખવાની તૈયારી છે એ રાખવી પડે છે. એટલે આ રીતે અહીંયા આપણને બેંક છે એ 3 સ્વરૂપે એ ધિરાણ છે એ આપતી જોવા મળે છે, કે કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ અને લોન. અહીંયા લોનના પણ પેટા પ્રકારો છે એ પડે છે કે કયા કયા સ્વરૂપે આપણને બેંક છે એ લોન છે એ આપે છે. જેવી રીતે આપણે સેવિંગ્સ બેંકની અંદર લીધું કે આપણને બચતની જુદી જુદી સવલત આપે છે, એવી જ રીતે ધિરાણની અંદર આપણે જોયું કે સમયગાળાની દ્રષ્ટિએ આપણને હાજર, અલ્પકાલીન, ટૂંકા ગાળાનું, મધ્યમ લાંબા ગાળાનું ધિરાણ આપે છે. પછી ધિરાણના સ્વરૂપમાં આપણે જોયું કે આપણને કેશ ક્રેડિટ આપે, ઓવરડ્રાફ્ટ આપે છે અને લોન આપે છે. તો હવે લોન આપે છે ને એ લોનના પણ
જુદા જુદા સ્વરૂપો આપણી પાસે છે એ છે કે કયા કયા સ્વરૂપે આપણને બેંક છે એ ધિરાણ આપે. તો મુદતી લોન છે આપણને આપે, સંયુક્ત લોન છે આપે છે, અંગત લોન આપે છે, સ્વરોજગાર માટેની લોન આપે. જે મુદતી ધિરાણ લે છે ને એમાં આપણને મુદતી લોન આપે છે. સંયુક્ત લોન એટલે શું, અંગત અથવા તો પર્સનલ લોન એટલે શું, અને સ્વરોજગારી માટે એટલે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવા માટે આપણને જે ધિરાણ આપે છે એ લોન શું છે, એની ટર્મ્સ કન્ડિશન્સ શું છે, કોને મળે, કેવી રીતે મળે, અને એ પરત ચૂકવણી માટેની જોગવાઈ શું છે, અને લોનને મેળવતી વખતે આપણે બેંક પાસે કયા પ્રકારની શરતો ફૂલફિલ કરવાની છે એ બધા આ લોનના સ્વરૂપની અંદર આપણે જોવાનું છે. સમય મર્યાદાની દ્રષ્ટિએ મિત્રો અહીંયા આપણો પીરિયડનો સમયગાળો છે એ પૂરો થાય છે, એટલે લોનના આ બધા જુદા જુદા સ્વરૂપોની ચર્ચા છે એ આપણા આવતા પીરિયડની અંદર આપણે જે કરીશું. અને ત્યાં સુધી મિત્રો જે આપણે ભણી ચૂક્યા છે એને થોડુંક બ્રશઅપ કરી, થોડુંક રિવિઝન કરી અને તમે કોપઅપ કરો તો નવા પીરિયડની અંદર આપણે બ્લેન્ક છે ન રહીએ અને ફરી પાછું આપણે અનુસંધાન છે એ સારી રીતે સાધી શકીએ અને ના સારા રિઝલ્ટ્સ છે એ આપણે મેળવી શકીએ. તો મિત્રો ટિલ ધેન ગુડ બાય અને ટેક કેર ઓફ યોર સેલ્ફ, વિશ યુ ઓલ ધ બેસ્ટ.